ભાઈઓ બહેનોને ખાસ જણાવવાનું કે મંગળવારના રોજ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ ભાવિકજનોને નર્મ નિવેદન છે કે મહુવા ખીમનાથ મંદિરમાં જે રૂટિન પ્રમાણે જે આરતીઓ થતી આવી છે એ આરતી રૂટિન પ્રમાણે ચાલુ રહેવાની છે. પણ સવારની મંગળા, બપોરની મહાપૂજા અને રાત્રિની જે સંધ્યા આરતી, સંધ્યા આરતીમાં હજારો માણસોની જે ભીડ ઉમટી પડે છે અને આ ભીડને કોરોના મહામારીમાં જે કંટ્રોલ કરવો અમારા માટે અશક્ય હોય, તો મહુવા ખીમનાથ મંદિરે એવો નિર્ણય કર્યો છે કે આખો માસ શ્રાવણ મહિના દરમિયાન તમામ ભક્તજનોને ખીમનાથ મંદિરના દર્શન તો, ભગવાનના દર્શન તો થશે જ, પણ આ મંદિરની અંદર સોશિયલ ડિસ્ટન્સ તમામ ભાવિકજનોએ રાખવાનું રહેશે, માસ્ક પહેરીને પણ આવવાનું રહેશે. સાથે સાથે કોઈ પણ ભાવિકજનોએ પોતાના ઘરેથી ફૂલ, બીલીપત્ર, પૂજાની કોઈ પણ સામગ્રી તેમજ ભગવાનનો થાળ, આ કોઈ પણ વસ્તુ ભાવિકજનોએ લાવવાની રહેશે નહીં. અને મંદિરનો પણ એક ટ્રસ્ટનો એક નિયમ બનાવ્યો છે કે લાવશો તો અહીંથી ચડાવવામાં આવશે નહીં અને સોશિયલ ડિસ્ટન્સ દ્વારા જ તમામ લોકોને દર્શન થશે. તો તમામ ભાવિકજનોને એક મહિના પૂરતું આ વ્યવસ્થામાં બધાએ લોકોએ સહકાર આપવા વિનંતી છે. ભગવાન ખીમનાથ મહાદેવ પાસે આપણે સૌ આરાધના પ્રાર્થના કરશું અને દાદાને પ્રાર્થના કરશું કે કોરોનાથી કોઈ સંક્રમિત ન થાય, સૌની ભગવાન ખીમનાથ દાદા સૌની રક્ષા કરે એવા પ્રયત્નોથી આખો માસ એમાં જે કંઈ ઉત્સવ આવે છે, જન્માષ્ટમી મહોત્સવ આવે છે, કોઈ પણ ટ્રાફિક એમાં કરવાનું રહેતું જ નથી. અને જો લોકોની ટ્રાફિક આવશે તો મંદિરની અંદર 10-10 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે, જેનું તમામ ભાવિકજનોએ નોંધ લેવા વિનંતી છે. તો આ નિયમો સાથે આ શ્રાવણ માસનો મંગલ પ્રારંભ કરીએ. આપ સૌને શ્રાવણ માસની મંગલ શુભકામના સાથે જય શ્રી રામ, જય ખીમનાથ.